गुजरात में थे लठ्ठाकांडना पड़घा समग्र राज्य में गूंजी उठ्या छे अने आ बाबते हवे राजकारण गरमायुं छे। गुजरात कांग्रेस द्वारा भाजपने सरकारनी निष्फळता पर आक्षेपो करवामां आवी रह्या छे अने अवारनवार विपक्ष द्वारा पुतळादहन करीने के घेराव करीने विरोध करवामां आवी रह्यो छे। सूरतमां बुधवारे यूथ कांग्रेस द्वारा गृहमंत्री ऑफिसनी बहार पुतळादहन करवानो प्रयास करवामां आव्यो हतो अने गुरुवारे कतारगाममां કોંગ્રેસી કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું, જેને પગલે અલથાણના ઈશ્વર ફાર્મમાં બેઠેલ શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સહિતના 40થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે। આ અટકાયત કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। કોઈ પણ જાતના કારણ વગર કોંગ્રેસી કાર્યકરોની અટકાયત ભાજપ સરકારના ઈશારે કરાઈ હોવાના આક્ષેપ કોંગ્રેસના કાર્યકરોએ કર્યા હતા। કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોને પોલીસ અટકાયત કરી અલગ અલગ પોલીસ સ્ટેશન લઈ જઈને જ્યાંથી કલાકો બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા, જેને લઈને આજે કોંગ્રેસીઓ દ્વારા પોલીસ કમિશનર કચેરી સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓએ બંગડી બતાવીને વિરોધ કર્યો હતો। સાથે જ અટકાયત શા માટે કરવામાં આવી અને શા માટે તેમના ઉપર જુલમ કરવામાં આવે છે જેવા પ્રશ્નો પણ કર્યા હતા। ગૃહમંત્રીના ઈશારે ગમે ત્યારે તેમની અટકાયત કરી દેવાના આક્ષેપો કર્યા હતા, જેને લઈને કોંગ્રેસી કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો। કલ્પેશ બારોટ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી કોઓર્ડિનેટર। શું રજૂઆત આવે છો તમે? અમારી આજની રજૂઆત છે કે ગઈકાલે અમારી પાર્ટીની કારોબારીની મિટિંગ હતી અને ભાજપના કહેવાથી સુરત શહેર પોલીસ દ્વારા ભાજપના એજન્ટ તરીકે જે કાર્ય કરીને અમારા કાર્ય માટે અમારી ધરપકડ કરી છે એના વિરુદ્ધમાં આજે અમારા ધરણાનો કાર્યક્રમ છે। ગઈકાલે અમારા અલગ અલગ વિસ્તારમાંથી 100થી વધારે કાર્યકરોની ધરપકડ કરી લીધી, એ જ બાબતનો અમારી આજની રજૂઆત છે અને અમારે 4 દિવસોના પ્રતિક ધરણા છે, ત્યારબાદ અમે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપશું। અત્યારે પોલીસનો જે બંદોબસ્ત શું લાગે છે, તમે શું કહેશો? રજૂઆત કરવા પણ કદાચ અંદર નહીં જવા દે, શું કરવું? અમે અમારી રજૂઆત કહું છું કે પોલીસ તરીકે કામ નથી કરી, માત્ર ભાજપની એજન્ટ તરીકે કામ કરે છે અને આ લોકોને કોંગ્રેસની અને પ્રજાની બીક છે કે ભાઈ સાચી વાત છે, કોંગ્રેસ બહાર લાવે છે, પ્રજાના જે મુદ્દા છે એ લોકો સમક્ષ લાવે છે, એટલે ભાજપના કહેવાથી પોલીસ ભાજપના એજન્ટ તરીકેનું કામ કરે છે। સુરતની આજુબાજુમાં દારૂના હડ્ડાઓ ચાલે છે, એક પણ બુટલેગરને પકડતા નથી। કોંગ્રેસ એના કાર્યકરની સંગઠનની મિટિંગ કરતા હોય ત્યારે એમના પ્રિમાઇસીસમાંથી જ્યારે પોલીસ ઉચકી જાય છે ત્યારે અમારે આ કમિશનર ઓફિસ સામે ધરણા કરવાની ફરજ પડી છે। અમે ધરણા કરી છીએ, અમને અમારું સંગઠન થતું હોય ત્યાંથી પણ પોલીસ ઉચકી જાય છે। જો આ પ્રમાણિક સરકાર હોય તો આમાં ન્યાય અપાવે, અમારો અધિકાર છે વિરોધ કરવાનો। અમે વિરોધ કરતા હોઈએ, અમારા સંગઠનની મિટિંગ કરતી હોય એવા સમયે ઉચકી જાય છે, ત્યારે અમારો સવાલ છે પોલીસને કે તમે જો બુટલેગરને પકડતા નથી અને અમારા કાર્યકરોને પકડો છો, આ રીતે અમને હેરાન કરવામાં આવે છે, એટલે અમારા સુરત શહેરની કમિશનર ઓફિસ સાહેબની ઓફિસ સામે ધરણાનો કાર્યક્રમ છે। સરકાર અમને આમાં ન્યાય આપે, પ્રમાણિક સરકાર હોય તો આમાં અમને ન્યાય આપે। ભારતી પટેલ, ગુજરાત કોંગ્રેસ મંત્રી। ગઈકાલે સુરત શહેર કોંગ્રેસ સમિતિની એક અગત્યની મિટિંગ હોવાથી અમને લોકોને શહેર કાર્યાલય એટલે કે ઈશ્વર ફાર્મ બોલાવેલા હતા, ત્યારે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ લઠ્ઠાકાંડના વિરુદ્ધમાં કઈ કાર્યક્રમ કરવાના છે એવું એ લોકોને શંકા જતા એ લોકોએ અમને ઈશ્વર ફાર્મથી અમારી પ્રિમાઇસીસમાંથી અમને ઉચકીને ખટોદરા પોલીસ સ્ટેશન અને મહિલાઓને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। તો આ વસ્તુ કેટલી વ્યાજબી છે એવું અમે આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવવાના હતા અને આવ્યા છીએ, ત્યારે આજે આ પોલીસ એ ભાજપની અને ગૃહમંત્રીના લીધે ગૃહમંત્રીના ઈશારે આજે કોર્ડન કરી લીધું છે અને અમને અંદર જવા દેવામાં આવતા નથી। તો આવી જ રીતે ભાજપના ઈશારે અને જો સરકારના ઈશારે ગૃહમંત્રી અને પોલીસ જે લોકોના માટે નાગરિકના માટે સેવા માટે કાર્ય કરે છે તે સેવા નહીં પણ ફક્ત ને ફક્ત મેવા લેવા માટે અને પોતાની વાહવાહી લેવા માટે પોલીસની સરકારની વાહવાહી કરે છે અને સરકારની શંકા અને સરકારને જ કામ કરતા હોય એવું લાગે છે અને ફક્ત ને ફક્ત ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવીનું કામ કરતા હોય એવું આજે લાગે છે અને આ પોલીસે કાલે અમારી સાથે બળજબરી પણ કરી છે અને મને પગમાં પણ ધક્કો મારીને એક પીએસઆઈ બેને મારી છે, મને ધક્કો મારી દીધા હોય અને પગમાં ઈજા પણ થઈ છે, પણ આનો જવાબ અમે આજે કમિશનર સાહેબ પાસે માગવા આવ્યા છીએ ત્યારે આ લોકો આજે અમને અંદર ઘૂસવા દેતા નથી।